ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા રાજકારણ સમાચાર. દેશના પીએમ નરેન્દ્ર મોદી હવે ચિંતામાં થયો વધારો. ગુજરાત ભાજપમાં થયા મોટા ડખ્ખા અને દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં સીએમની રેલી અને રાહુલ ગાંધીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. બે દેશના વડાપ્રધાનને લઈને આવ્યા મહત્વના સમાચાર. પીએમ નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ વચ્ચે ફોનમાં વાતચીત થઈ હતી. ટ્વીટ પર આ માહિતી આપતા પીએમ મોદીએ લખ્યું કે નેતન્યાહુએ 78મા સ્વતંત્રતા દિવસની આપણને શુભેચ્છા પાઠવી છે. અમે પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી. મેં પરિસ્થિતિને સામાન્ય બનાવવા તમામ બંધકોની તાત્કાલિક મુક્તિ, યુદ્ધ વિરામ અને સતત માનવતાવાદી સહાયની જરૂરિયાતનો પુનરુચ્ચાર કર્યો. પીએમ મોદી બાદ સીએમ પટેલે પાઠવ્યા અભિનંદન. 70મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મેદાન મારી ગઈ છે. કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફિલ્મ સહિતના 3 એવોર્ડ મળ્યા છે. માનસી પારેખને લઈને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. માનસી પારેખ, ગોહિલ અને પાર્થિક ગોહિલ આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે. આ ફિલ્મમાં મહિલા સશક્તિકરણનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ભૂપેન્દ્ર પટેલે તેમને શુભેચ્છા પાઠવી છે. એટલું જ નહીં મિત્રો, પીએમ મોદીએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ સાથે પણ ફોનમાં વાતચીત કરી છે. પીએમ મોદી આ સાથે વાતચીત કરતા કહ્યું કે તેમણે વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી. તેણે મોહમ્મદ યુનુસે લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનની આશા વ્યક્ત કરી છે. તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષા અને સંરક્ષણની પણ ખાતરી આપી હતી. ભારત દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. આવનારા સમયમાં રાજ્યનું રાજકારણ ગરમાઈ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ આવશે. આ દરમિયાન સિંધુ ભવન રોડ પર ઓક્સિજન પાર્ક અને મકરબા સ્વિમિંગ પુલ સહિત 1,003 કરોડના લોકાર્પણનું ખાતમુહૂર્ત કરશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં શાળાઓ, આંગણવાડીના મકાનોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ કરશે. મલ્લિકાર્જુન ખડકે 23મીએ ગુજરાત આવી રહ્યા છે, ત્યારે રાજકારણ ગરમાઈ શકે છે. ત્યારબાદ મુખ્યમંત્રીની વિશાળ રેલીને લઈને આવ્યા મહત્વના સમાચાર. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતાની આરજી પર કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના સામે વિરોધ દર્શાવ્યો હતો. તે પીડિતા માટે ન્યાય અને આરોપીને ફાંસીની સજાની માંગ કરી છે. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલાને લઈને વિરોધ પ્રદર્શન ચાલુ છે. દેશના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને લઈને આવ્યા મોટા સમાચાર. રાજ્યસભાના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીની નાગરિકતા અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમણે કોર્ટ પાસે રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની માંગ કરી છે. સ્વામીએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે, તેની પાસે બ્રિટિશ પાસપોર્ટ પણ છે. તેમણે કેન્દ્ર સરકારને પણ આ મામલે પગલાં લેવાની માંગ કરી છે. વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ કોલકાતામાં મહિલા ડોક્ટર પર બળાત્કાર બાદ હત્યાના મુદ્દે આજે દેશભરના ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને સખત કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો ફરજ પરથી અગળા રહીને વિરોધ નોંધાવ્યો છે. ત્યારે પ્રેસ કોન્ફરન્સની આ ઘટના સંદર્ભે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળની સરકારે જે રીતે કાર્યવાહી કરી છે તે નિંદનીય છે. ભાજપે વિપક્ષના મમતા બેનર્જી પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે. સૌથી મોટા સમાચાર અને ગુજરાત ભાજપમાં મોટા ડખ્ખા. અમદાવાદ ભાજપમાં મણિપુર વિધાનસભાના હોદ્દેદારો, વોર્ડ પ્રમુખ, કોર્પોરેટ તમામ નામ વગરના કાર્યકર્તાઓનો પત્ર મળ્યો છે, જેમાં પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ અને ધારાસભ્ય અમૂલ ભટ્ટ, દંડકના પતિ આનંદ ડાગા અને વિપુલ સેવકના નામનો ઉલ્લેખ છે. તેમની વિરુદ્ધમાં મોટા આક્ષેપ છે. આ કાર્યકર્તાએ પત્રમાં ચીમકી આપી છે કે આવનારા સમયમાં મોટા ખુલાસા કરશે. પત્ર વાયરલ થયો છે. આમાં વિવાદ થાય તો પોલીસ કાર્યવાહી થઈ શકે છે. આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો સીઆઈઆઈ દ્વારા આયોજિત એક સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું કે દેશના 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને હવે ભારતનો ટાર્ગેટ વૈશ્વિક સ્તર પર 3જા નંબરની ઇકોનોમી બનવા પર છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા 8%થી વધુ ઝડપે વધી રહી છે અને તે હવે દિવસ દૂર નથી ત્યારે જ્યારે દેશ મારા 3જા કાર્યક્રમમાં વિશ્વની સૌથી મોટી 3જી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવશે.